મહાવત ચતુર્દશી ને મંગળવારે શહેરના શિવ મંદિરમાં જય ભોલેનાથના નામ સાથે ગુંજી ઉઠ્યો હતો અને આ વર્ષે મંગળવાર પ્રદોષ અને શિવરાત્રીના પાવન અવશે જ્યારે શુભ સંજોગમાં ભક્તોએ સૂર્યની કુંભ સંક્રાંતિ અને પ્રદોષણ પૂજા અને ભદ્રમાં મહાદેવની પૂજાનો લ્હાવો લીધો હતો. પંડિતે જણાવ્યું હતું કે શિવરાત્રી વિશે અનેક મંતવ્યો છે. શિવરાત્રી ત્રણ છે જેમાં પ્રદોષ વ્યાપીની શિવરાત્રી શ્રેષ્ઠ છે. આજે પ્રદોષ વ્યાસીની શિવરાત્રીમાં ભક્તોએ મહાદેવનું વ્રત અને આરાધના કરી હતી. શિવરાત્રીનું વ્રત કરવાથી માનવીના પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને ચાર અંતઃકરણની શુદ્ધિ થાય છે. આ વર્ષે ચતુર્દશીનો પ્રારંભ રાત્રે 10:36 કલાકે થયો હતો. આથી સાંજે 6:06 થી લઈને 9:21ની પ્રથમ પ્રહારની પૂજામાં પ્રદોષ અને શિવરાત્રી બે પૂજાના લાભ મળશે. ઉદયા તિથિ પ્રમાણે મંગળવાર પ્રદોષ ભદ્રા તેમજ શિવરાત્રીનો યોગ થઈ રહ્યો છે. તેની સાથે આ દિવસે કુંભ સંક્રાંતિ થઈ રહી છે. શિવરાત્રી અને કુંભ સંક્રાંતિનો યોગ પણ જ્વલે જ આવે છે. સૂર્યના આ દિવસે પ્રવેશ મંગળના સ્વામિતાના ઘનિષ્ઠમાં નક્ષત્ર થઈ રહ્યો છે. આ સમયે ચંદ્ર સૂર્યના સ્વામિત્વના ઉત્તરાષ્ટાના નક્ષત્રમાં આમ સૂર્ય મંગળ અને નક્ષત્રના અંગારક યોગ રચે છે જે ધ્યેય પ્રાપ્તિ માટે ઉત્તમ છે. તેની સાથે ચંદ્ર સૂર્યના નક્ષત્રમાં છે એટલે શરીર અને આત્માના મિલનનો યોગ રચાય છે. રાત્રિકરણ પણ ભદ્રા થાય છે જે સ્વયં મહાદેવની શિવ શક્તિ છે જે એક જ દિવસમાં પ્રદોષ અને ચાર પ્રહાર પૂજા મહાપૂજા ફળો જન્માના અનેક દોષોને દૂર કરનાર રહેશે. મારું નામ અભિમન્યુ સાહુ, અખિલ ભારતીય ઓડિશા સમાજના પ્રમુખ છું. આ શિવરાત્રિ ઉત્સવ જે ઉજવણી કરવામાં આવે છે એનો ઉત્સવ એવું જ છે. પાર્વતી બહુ તપસ્યા કરીને આ શિવરાત્રિ દિવસ પાર્વતી અને તપસ્યા કરીને અને શંકર ભગવાનો પહેલા હતા એટલા આ શિવરાત્રિનું મહત્વ એવું છે. શા માટે આનો પૂજા કરવાથી શું શું થાય છે? આ પૂજા કરવાથી એવું જે મનમાં જે સંકલ્પ કરે છે એને સંપૂર્ણ ફળ મળે છે એટલે આ ઉજવણી કરવામાં આવે છે. શિવરાત્રિના પર્વે ભગવાન શિવની પાલખી યાત્રા યોજાઈ હતી તો શહેરના શિવાલયોમાં વહેલી સવારથી જ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. બ્યુરો રિપોર્ટ.